સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે જગતનો તાજ ચિંતામાં આવી ગયો છે વાયુ વાવાઝોડામાં થયેલા વરસાદ બાદ ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ વાવણી કર્યાને એક મહિનો સમય વીતી ગયો છે અને સૌરાષ્ટ્રભરમાં વરસાદનું કોઈ નામ નિશાન નથી ત્યારે જેતપુર તાલુકાના દરેડી ગામના અનેક ખેડૂતોએ અનેખી રીતે પોતાની વ્યથા કાઢી હતી આ ગામના મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદ નહીં આવતા મૂરઝાઈ રહ્યો છે ત્યારે આ ખેડૂતોએ પોતાના ખેતરમાં પાય થઈ રહેલા પાકનું બેસણું યોજાયું હતું અને મરી રહેલા પાકની સામે હૈયાફાટ રુદન કર્યું હતું જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાયને જે રુદન કરવામાં આવે છે તેવું રુદન કરીને પોતાની હૈયાવરાર કાઢી હતી સાથે સાથે ખેડૂતોએ નિષ્ફળ જઈ રહેલા પાકની સામે ખેડૂતોને પ્રધાનમંત્રી વીમા કવચ પૂરું પાડવાની માગણી કરી હતી સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે જગતનો તાત ચિંતામાં આવી ગયો છે વાયુ વાવાઝોડામાં થયેલ વરસાદ બાદ ખેડૂતોએ વાવેતર કર્યું હતું મેઘરાજા છેલ્લા એક માસથી વરસતા ખેડૂતોને મહામૂલો પાક મૂરજાઈ રહ્યો છે અને દરરોજ ખેડૂતો આકાશ સામે જોઈ અને કહે છે એ મેઘરાજા હવે તો ધરામણી કરો ભીમ અગિયારસના વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અમે ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસ મગફળીનું વાવેતર કર્યું કર્યું છે અને સમયસર વરસાદ ન વરસતા ખેડૂતોની મોલાત રહી છે છે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો અમે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા દેડી ગામના ખેડૂતો થયા છે અત્યારે વરસાદનો નો આશરે પાંત્રીસ ચાલીસ દિવસ ત્યાં વરસાદ વયો ગયો બધા વાવણી થઈ ત્યારે વાવી દીધેલું અત્યારે મગફળી અને કપાસના હાવ વરસાદના હિસાબે સુકાઈ ગયેલ છે તે ખેડૂતો બધા ભેગા થઈને અત્યારે આ મગફળીનું બેસનું કરેલ છે અને મગફળી અત્યારે ખેતરમાંથી રાપલી નાખેલ છે અને ખેડૂતો બધા અત્યારે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો અત્યારે વ્યાજે પૈસા લઈને જે મગફળીનું બિયારણ વાવેલું તે બધું નિષ્ફળ ગયું છે એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ દલનીય છે સરકાર અમારો આમાં કંઈક સહાય કરે અને બિયારણને પૈસા આપે તો કંઈક ખેડૂત ખેડૂતને આ ટેકો થાય એવું છે બાકી તો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે પીવાનું પીવાનું પાણી પણ નથી અને અત્યારે વાડીમાં હાવ પાણી છે નહીં અને ઢોર ઢાકરનું આવું માલ ઢોર ને નીનની પણ સગવડતા નથી જેથી કરીને ખેડૂતો કામમાં સહાય કરે ખેડૂતોને સરકાર તો ખેડૂતોને આ કંઈક હાલત સુધરે એવી છે ખેડૂતોએ આગોતરી વાવણી કરી લીધી છે રાત દિવસ મહેનત કરી વાવણી કરી છે પરંતુ મેઘરાજા સમયસર વરસતા નથી જેથી કરીને ખેડૂતની હાલત કફોડી બની છે પાક નિષ્ફળ ગયો છે ને પાકને ટ્રેક્ટર વડે રાપલી નાખ્યો છે ખેડૂતોની મોલાત મૂર્જા રહે છે ને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે આજે વાવણી પછી પાંત્રીસ દિવસ થયા વરસાદ ન પડતા મગફળી કપાસ તથા અન્ય પાકો ઉભા સુકાઈ ગયા છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નિયમ મુજબ સમય મર્યાદા અઠ્યાવીસ દિવસ હોય છે સત્યાવીસ દિવસ પહેલાં વરસાદ ન પડે તો પચીસ ટકા વીમાની રકમ આપવાની હોય છે તે તાત્કાલિક ધોરણે આપવાનું હોય છે વરસાદ નથી પડ્યો તેને આજે પાંત્રીસ દિવસ થઈ ચૂક્યા છે સરકાર દ્વારા કોઈ સર્વે કરવા નથી આવતું કોઈ પ્રકારના ખેડૂતોને જાણ કરવા નથી આવતું આ બાબતે આજરોજ ખેડૂત સમાજ તથા અન્ય ખેડૂતો દ્વારા મગફળીના બેસણાનો વાવેતર કાર્યક્રમ આપી સરકારને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મળતી પચીસ ટકા વી વીમાની રકમ તાત્કાલિક ખેડૂતોને મરી શકે તે માટે સરકારને ધ્યાન દોરવા માટે રખાયેલ હતું ખેડૂતો ધિરાણ લઈને વાવણી કરેલ છે આજ સુધી વરસાદ વરસેલ નથી પાક નિષ્ફળ ગયો છે આવી સ્થિતિ આખા સૌરાષ્ટ્રની હોય તો ખેડૂતોને મરવા પાત્ર પચીસ ટકા વીમાની રકમ ખેડૂતોને નહીં મરે તો આગામી સમયમાં સૌરાષ્ટ્રના ગામે ગામ વીમા યોજના વિશે ખેડૂતોને જાગૃત કરી ખેડૂત સમાજ આંદોલન કરશે સુરેશ ભારિયા જડેશ ટીવી જેતપુર સૌરાષ્ટ્રના ઘણા ઘણા જિલ્લાઓની અંદર અત્યારે બાર તારીખની આસપાસ વરસાદ થયો હતો ને આજે અઢાર તારીખ છે એટલે પાંત્રીસ દિવસનો સમયગાળો થયો વરસાદ પડ્યો એને એટલે આ પાંત્રીસ દિવસના ગાળાની અંદર હાલની તકે મગફળી કપાસ સુકાઈ ગયા છે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એની અનુસંધાને નિયમ મુજબ મગફળી અને કપાસના સમય મર્યાદા સત્યાવીસ કે અઠ્યાવીસ દિવસના હોય છે જેની અંદર સત્યાવીસ દિવસની અંદર પહેલો વરસાદ ન પડે અને બીજો વરસાદ સત્યાવીસ દિવસ પછી ન પડે તો એની અંદર પચીસ ટકા વીમો ખેડૂતોને આપવાનો હોય છે અને એ તાત્કાલિક ધોરણે આપવાનો હોય છે પરંતુ આજે પાંત્રીસ દિવસ થઈ ગયા વરસાદ નથી પડ્યો એને છતાં પણ સરકાર દ્વારા કોઈ જાતની સર્વે કરવામાં નથી આવતું કોઈ જાતના ખેડૂતને જાણ કરવામાં નથી આવતી આ વીમા વિશે અને આ વીમો ગરકી જવાની ગણતરી લાગે છે એટલે બધા ખેડૂતો આજે જેતપુર તાલુકાના દેડી ગામે બધા ખેડૂતો ભેગા થયા અને ખરેખર જે ખેડૂતની અંદર ખેડૂતની મગફળી છે અત્યારે રાપલવાની એટલે કે ઉપાડવાની સ્થિતિ થઈ ગઈ છે અને રાપલે છે અત્યારે ખેડૂતો આ બાબતે મગફળીનું બેસણું રાખેલું છે આજરોજ બેસણની અંદર અમે સરકારને મેસેજ આપીએ છીએ કે તમે ખરેખર અમારા ખેતરમાં આવીને જોજો અત્યારે મગફળી બધાની ખરાબ સ્થિતિમાં છે ખૂબ જ દયાનીય સ્થિતિમાં છે કારણ કે ખેડૂતોએ આ વ્યાજે પૈસા લઈ અને મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું આ વાવેતર કર્યા પછી આજે પાંત્રીસ દિવસથી આ વરસાદ નથી પડ્યો એટલે આ બધું કા પાક બધો ફેલ છે એટલે તાત્કાલિક ધોરણે પચીસ ટકા આ ખેડૂતોને વીમો આપો નહીતર આગળના દિવસોમાં સૌરાષ્ટ્ર ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર આ જ ગામડે ગામડે આંદોલન થશે અને બધા જ ખેડૂતોને જાગૃત કરી ગામડે ગામડે આંદોલન કરીને પચીસ ટકા વીમાની માગણી કરવામાં આવશે સરકાર સમૂહ લડત કરવામાં આવશે ખેડૂત સમાજ બધા ખેડૂતોને સાથે રાખી અને આ આગળના દિવસોમાં યોજનાબંધ લડત કરશે ખેડૂતોને આજે દયાના સ્થિતિ થઈ ગઈ છે પૈડા ઉપર પાટું છે અત્યારે વરસાદ નથી પડતો ઉપરથી દવા બિયારણ ખાતર અને પોતાનું જે વાપરી બધું વાવતર કર્યું છે ઘરમાં પૈસા ખાલી થઈ ગયા છે છોકરા ભણાવેલ ફી નથી રહી તો સરકારને કાંઈક સમજવું જોઈએ નહીં સમજે તો આગળના દિવસોમાં એક ઉગ્ર આંદોલન થશે સૌરાષ્ટ્રના ઓલ ઓવર ખેડૂતને ભેગા રાખી ચાલો અત્યારે આ જે ખેડૂતો બધા ખેતરમાં ભેગા થયા છે ને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે વાવણી થઈ અને આશરે પાંત્રીસ દિવસ થયા વરસાદ હવ આવેલ નથી એટલે પાક નિષ્ફળ ગયો એટલે અત્યારે મગફળી રાપલી નાખી છે અને ખેડૂતનું નામ છે ભરતભાઈ બચ્ચું